दानेरामा दशामाना व्रतनी पूर्णाहुति बाद दशामानी मूर्तिनुं विसर्जन करवामां आव्युं हतुं, परंतु आ विसर्जन बाद केटलाक दुःख पहोंचाड़े तेवा दृश्यो सामे आव्या हता। पीओपीमांथी बनेली माताजीनी मूर्तिनी विसर्जन बाद केवी हालत थाय छे ते जाणवा अमारा संवाददाता रमेश प्रजापतिए प्रयास कर्यो, त्यारे केटलाक चौंकावनारा दृश्यो सामे आव्या हता। आ दृश्यो चोक्कस भक्तोनी आस्थाने ठेस पहोंचाड़ी शके छे। ધાનેરા શહેરના મામા બાપજીના મંદિર પાસે તળાવ નજીક પણ આજે સવારે વ્રત પૂર્ણ કરી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે પોતાના ઘરે કે મંદિર પર 10 દિવસ સુધી માતાજીની પૂજાવિધિ કરવામાં આવે છે, એ જ માતાજીને વિસર્જન કરીને લોકો ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો આજે ધાનેરામાં જોવા મળ્યા હતા। વિસર્જન કર્યા બાદ મૂર્તિઓની હાલત કંઈક આવી જોવા મળી હતી। આજે જ્યારે સવારે અમારી ટીમ દ્વારા મામા બાપજીના મંદિર નજીક આવેલા તળાવની મુલાકાત લેવામાં આવી તો માતાજીની મૂર્તિનો અપમાન થતું નજરે પડ્યું હતું। વર્તમાન સમયમાં વ્રતદારી મહિલાઓ પરંપરાગત માટીની મૂર્તિના બદલે હવે પીઓપીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખે છે, અને તેના પરિણામ સ્વરૂપે આ મૂર્તિ પાણીમાં ઓગળતી ના હોવાના લીધે સંપૂર્ણ રીતે વિસર્જિત થતી નથી અને વિસર્જન બાદ પણ રઝળતી જોવા મળે છે, સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે। ત્યારે લોકોએ માતાજીની પૂજા માટે માટીની મૂર્તિનો જ આગ્રહ રાખવો જોઈએ। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ એક સમયે લોકો પીઓપીની મૂર્તિ ખરીદવાનો જ આગ્રહ રાખતા હતા, પરંતુ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવેલી મુહિમને પગલે ડીસામાં હવે લોકો એકવાર ફરી પરંપરાગત માટીની મૂર્તિ લાવીને માતાજીનું વ્રત કરતા થયા છે, ત્યારે હવે ધાનેરાના લોકોએ પણ વ્રતમાં માટીની મૂર્તિની પૂજાઓ આગ્રહ રાખવો જોઈએ।